अमरेली जिल्लाना राजूला तालुकामां आम आदमी पार्टीनुं आगमन थयुं हतुं। राजूला तालुकाना वडली गाम नजीक आवेला वरुड़ी धाम मंदिर खाते आम आदमी पार्टी द्वारा सभानुं आयोजन करवामां आव्युं हतुं। साथे साथे आवेला मेहमानोनुं स्वागत पण करवामां आव्युं हतुं। आ सभानो मुख्य हेतु राजूला शहेरना आम आदमी पार्टीना तमाम कार्यक्रमोमां जोश अने जुस्सो वधारवानो अने राजूला शहेर तेमज राजूला तालुकाना तमाम समझदार लोकोने आम आदमी पार्टीना कामोथी अवगत करवा अने आगामी समय में राजूला शहर तथा ग्राम्य विस्तारों में अत्यार सुधी में विकास थयो नथी अने हवे विकास केवी रीते करवो ते बाबते मीटिंग करवामां आवी हती। अने आ कार्यक्रम में 150 थी 200 जेटला युवानो तेमज आम आदमी पार्टीना कार्यकर्ताओ हाजर रह्या हता। आ मीटिंग में राजूला शहर तथा ग्राम्य विस्तार 10 गामों 100 થી 200 लोग आम आदमी पार्टी में जोड़ाया था। आ तके कार्यक्रम में गोपाल भाई इटालिया तथा महेश भाई सवाणी, ईसुरदान भाई गढ़वी तथा प्रवीण भाई राम सहित आम आदमी पार्टी नेताओं अने कार्यकर्ताओं उपस्थित रहा था। अपनी धरती, अपना लोगो, अपनी भावनाओ કેટલી મોટી તાકાત વાળી હશે કે મા ભગવતી નું નામ લેતા હશે ને અહીંયાથી નીકળીને સિંધમાં પહોંચતા હશે ત્યારે ઈ આદ્ય શક્તિઓ ને ઈશ્વરીઓ ને મારે પ્રાર્થના કરવી છે કે આ પૂછશ્યાઓને હણાવવા માટે અમે નીકળ્યા છીએ સાથ સાથ ગામનું કરી નાખે, સમાજોનું કરી નાખે, બધાના નામે કરી નાખે, છતાં એમ કે અમે રાષ્ટ્રપ્રેમી છો, એટલે ધૂતા રહો તમે રાષ્ટ્રપ્રેમી નહીં રાષ્ટ્રદ્રોહી કે હું એમ કહું છું કે જે વ્યક્તિઓ જૂઠ પર જૂઠ બોલતા હોય, અત્યારે ઘણા યુવાનોને નોકરી આપી ભાજપે, શેની ખબર છે કે આ ગોપાલભાઈ, નિસુદાનભાઈ બધા જૂના વિડીયો કાઢો અને એને ચડાવો। આનંદ એ વાતનો છે કે કમસે કમ બિચારા મફતિયા બેઠા હતા અને નોકરી તો મળી, પણ ઈ મફતિયાઓ અત્યાર સુધી બેઠા હતા એ આઈટી સેલના, એ લોકોને ખબર નથી કે અમે લડીએ છીએ ને તમારા સંતાનો માટે લડીએ છીએ, તમારા આકાઓ એના બાપ માટે લડે છે। ગોપાલભાઈ, માનની મહેશભાઈ અને તમામનું ઇન્ટ્રોડક્શન આમ તો આપી દીધું એટલે વધારે હું સમય નથી લેતો, જેથી કરીને નિમિષાબેન હોય અને તમામ મંચસ્થ મહાનુભાવો, પણ આજે આપની સમક્ષ સાહેબ એટલા માટે આવ્યા છે કે થોડા સમય પહેલા આપણે એક એવી વાતમાંથી પસાર થયા, એવી વેદનામાંથી પસાર થયા, એવા દુઃખમાંથી પસાર થયા કે તમે ને હું ગમે એટલા શક્તિશાળી હોઈએ, આપણો સ્વજન, આપણો પરિવારજન, આપણા ગામનો કોઈ વ્યક્તિ આપણી નજર સામે જ્યારે તરફડિયા મારતો હતો, ઓક્સિજન ની અછતના કારણે તરફડિયા મારતો હતો, સરકારની નિષ્ફળતાના કારણે જ્યારે તરફડિયા મારતો હતો, ત્યારે આપણી પાસે કોઈ તાકાત નથી, આપણે એને બચાવી શકીએ એમ પણ નહોતા। અને આ સમગ્ર વાત જે છે એ જેમ ગોપાલભાઈ વાત કરી એમ આપણે મોટા ભાગના આપણા સ્વજનો ગુમાવી વાંચીને સ્વીકારવું રહ્યું સાહેબ, ક્યાંક સરકારની નિષ્ફળતા, ક્યાંક ઓક્સિજનની અછત, ક્યાંક આપણે દવા નથી મળી, આ તમામ કારણોના કારણે આપણે ઘણા તો પહેલા તો હું કહી દઉં આપણા વિસ્તારના તમામ લોકોનો હું આભારી રહીશ કે તે લોકોએ મને આટલું સમર્થન આપ્યું અને સૌ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા તે આપ સૌનો આભાર, આપના મીડિયાના માધ્યમથી સૌને હું આભાર વ્યક્ત કરું છું। અને મને મારી આમ આદમી પાર્ટી દ્વારા જે મને પદ આપવામાં આવ્યું છે એનાથી હું એક નિષ્ઠાવાન અને ઈમાનદાર કાર્યકર્તા તરીકે કામ કરી અને રાજુલા તાલુકાના તમામ લોકોના, ખેડૂતોના, મજૂરોના, વેપારી વર્ગના તમામના પ્રશ્નો લઈ અને હું ખડે પગે રહેવા માટે તત્પર છું અને જે કોઈ આપના રાજુલા તાલુકાના પ્રશ્નો છે એને હું વાચા આપી, વેદના સમજી અને વાચા આપવા માટે ગમે ત્યારે મને રાતના 12 વાગ્યે પણ ફોન કરી અને કોઈ પણ સરકાર દ્વારા કે કોઈ પણ તાલુકા પંચાયત, નગરપાલિકા કે મામલતદાર કચેરી દ્વારા કાંઈ પણ વસ્તુનો આપણને પ્રશ્નનો સોલ્યુશન ન મળતું હોય તો એ અમે અમારી આમ આદમી પાર્ટીની ટીમને હું સાથે લઈ અને તમને ન્યાય મળે તેના માટે થઈ અને સતત કાર્યરત રહીશ રાજુલા તાલુકાની। બિલકુલ, જેમ તમે અત્યારે પ્રેમથી રોકી રાખ્યા છે એવી જ રીતે જનતા વચ્ચે વચ્ચે રોકી રાખે છે અને લોકોનું પ્રેમ છે, મને આનંદ છે કે લોકો ઉત્સાહથી જોડાય છે, એટલે કલાક દોઢ કલાક સતત પ્રોગ્રામ લેટ ચાલી રહ્યું છે એનો અમને ખેદ પણ છે, પણ સાથે સાથે લોકોનો એટલું બધું પ્રેમ છે, આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, સાંત્વના પાઠવીએ છીએ, એ સારું કરવા માટે આપણે બધાએ કટિબદ્ધ રહીએ
અને તમે જો વહેલું જવા દો તો હજી વહેલું પહોંચીએ, નહીં તો ત્યાં પાછા લેટ થશે. ઈશુદાનભાઈ, એક મોટો પ્રશ્ન છે શહેરોમાં, અત્યારે મોટી ચર્ચાઓ થઈ રહી છે કે આપ મોટો પગાર મૂકી અને આપ જયારે આપમાં જોડાણો છો ત્યારે આપનો જીવન નિર્વાહ કેવી રીતે ચાલે છે? આ એક મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે. બિલકુલ, મને ભગવાન ઈશ્વરે આપ્યું છે મારી જિંદગીમાં ન કરવું એટલું, કારણ કે ઈશ્વરે મારા બાપુજીએ ખૂબ સારી મહેનત કરીને રાખ્યું છે અને જીવન નિર્વાહ પણ ઈશ્વર કરાવતો હોય છે. અને આ મિશનથી આવ્યા છીએ, કમિશન માટે નથી આવ્યા, એટલે પોલીસ સ્ટેશનમાં પણ રાત્રે મેં ગુજારી છે અને એ તમારા સંતાનોના ભાવિ માટે ગુજારી છે.